गुणादितानंद स्वामी एक बार जूनागढ़ अंदर बिराजमान था। अने स्वामी अर्धी रात्रे सूता था ने एकदम उबा थई अने एक सवाल उभो कर्यो तो हरिभक्तो सामे बैठा था एमनी पासे। स्वामी कीधु के आखी दुनिया में सारा में सारू शू छे अने भूंडा में भूंडू शू छे। आ बे प्रश्न स्वामीए हरिभक्तो सामे रजू कर्या एटले कोईनाथी एमनो उत्तर तो आपी शकायो नहीं। त्यारे गुणातीतानंद स्वामी ने जवाब आप्यो के सारा में सारू तो ए छे के आ भगवान अने आ संतोनो जे योग थयो छे एनाथी सारू आ दुनिया में बीजू काई नथी। आपणे घणा बधा जीवन नी अंदर अरमानो बांध्या होय के आपणे आवुं थाय ने तो सारू। अत्यारे एक दुकान तो छे पण जो बे थई जाय ने तो सारू। अत्यारे एक फेक्टरी छे पण जो पांच थई जाय ने तो सारू। आपणने विचार आवतो छे घणाने के प्रयत्न करीए छे पण जो अमेरिकाना वीजा मळी जाय ने तो बहु सारू। ઘણું બધું સારું છે આ દુનિયાની અંદર અને મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પણ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે બધા સારામાં સારામાં સારું શું છે? સ્વામીએ કીધું કે આ જે યોગ થયો છે એનાથી કાંઈ સારું નથી, પણ એવું હજી બરાબર આપણને સમજાતું નથી અને જો સમજાઈ જાય તો પછી એનો આનંદ આપણે અનુભવી શકીએ। અત્યારે આપણે અહીં બેઠા છીએ સભા મંડપની અંદર કથા વાર્તા સાંભળીએ છીએ અને સ્વામીજીનો લાભ પણ આપણે લેવાના છીએ આ દિવસો દરમિયાન, પણ આ લાભ લેતા લેતા પણ આ સંસાર એવો છે ને કે બધી વાતે બધાનું ક્યારેય પૂરું થતું નથી। એટલે એવી પાંચ પ્રશ્નો તેવા મનમાં અહીં બેઠા બેઠા પણ હોય કે જે આપણને સત્સંગનું પણ પૂરું સુખ લેવા દે નહીં। આપણને થતું હોય કે આ શરીરમાં રોગ છે ને એ ટળી જાય ને તો ભગવાન બજી લઈએ બરાબર, કે જો આવી રીતે દીકરો પરણાવવાનો બાકી છે એનો જો બરાબર મેળ પડી જાય તો પછી આપણે બીજું કાંઈ કરવું નથી, આ જ કરવું છે। કેટલાક વ્યવહારના પ્રશ્નો છે, ગુણાદિતાનંદ સ્વામીએ કીધું આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક ઉપાધિઓ આવ્યા જ કરે છે, તો આપણે એવું નક્કી કર્યું હોય છે કે આટલા પ્રશ્નો સોલ્વ થઈ જાય ને પછી આપણને ભગવાન બજવાનું સુખ આવે, તો ગુણાદિતાનંદ સ્વામી કહે તો કોઈ દિવસ કોઈનું પૂરું થયું નથી। એ તો સંસારની અંદર બધું કરતા કરતા જ આ બધું આપણે ભજન કરી લેવાનું, સમાગમ કરી લેવાનું, સુખ લેવાનું છે, તો આપણને સારામાં સારું નથી સમજાણું ને એટલે બીજા બધા પ્રશ્નો આપણને હેરાન કરે છે। યોગીજી મહારાજે એમના જીવન ચરિત્રની અંદર એમના ઉપદેશ વચનોમાં એક વાત કરી છે, એક બોધ કથા કરી છે। સ્વામી કહે છે કે એકવાર એક ઘોડે સવાર હતો અને પોતે ઉનાળાના દિવસો હતા અને પસાર થતો હતો એક ગામડા જેવા રસ્તામાંથી, અને મેં થયું એવું કે એનો જે ઘોડો હતો એ તરસ્યો થયો। આજુબાજુને તપાસ કરી કે ખેતર હતું, ખેતરમાં કોસ ચાલતો હતો, એટલે એને ત્યાં આગળ જોયું કે આ કોસની અંદર જો આ પાણી પીવડાવ્યા ઘોડાને તો એનું કામ ચાલે આગળ। લઈ ગયો ત્યાં આગળ, પેલો ખેડૂત હતો કોસ ચલાવતો હતો, હવે જેને કોસના દર્શન કર્યા હશે બધાને ખબર છે કેવી રીતે ચાલે કે એનું પાણી થાળામાં ભેગું થાય અને પછી થોડીક વાર થાળામાં ભરેલું લે પણ તરત પછી પાણી તો ધોરિયાની અંદર થઈ ને બધું ખેતરની અંદર જતું રહે, જો કોસ ચાલુ ને ચાલુ રહે તો થાળામાં પાણી ભરેલું રહે પણ જો કોસ બંધ થાય તો તરત થાળો તો ખાલી થઈ જાય। એટલે એ વખતે ઘોડાને લઈને પોતે પાણી પીવડાવવા માટે ત્યાં ગયો, હવે કલો કોસ ચાલે એટલે કોસનો અવાજ આવે, કિચુડ કિચુડ અવાજ આવે, એટલે પેલો જે માણસ હતો ઘોડે સવાર એ પોતાના ઘોડાને નજીક તો લઈ ગયો પણ પેલો અવાજ આવે ને એટલે અવાજને લઈને ઘોડો ભડકે અને મોઢું ફેરવી જાય, ફરીવાર પ્રયત્ન કરે પણ જેવો પેલો કોસ ચાલે એટલે પાણી પીવા જાય પણ એનું મોઢું પાછું ફેરવી લે। આવું ચાર પાંચ વખત થયું એટલે પેલા ઘોડાવાળાએ કોસવાળાને કીધું કે કોસવાળા ભાઈ આ તારો કોસ છે ને થોડીક વાર બંધ રાખ, કારણ કે તારો કિચુડ કિચુડ અવાજ આવે છે ને એટલે મારો ઘોડો છે પાણી પી શકતો નથી। ત્યારે પેલા કોસવાળાએ કીધું કે ઘોડાવાળા ભાઈ કે હું તને એ જ કહું છું કે જો કિચુડ કિચુડ બંધ થશે ને તો પાણી બંધ થઈ જશે, એટલે આ કિચુડ કિચુડમાં તારે જેટલું પાણી પીવડાવે એટલું પીવડાવી લે, એ બંધ થશે નહીં। આ બોધ કથા કહીને યોગીજી મહારાજે વાત કરી હતી
કે આપણને છે ને કેટલા કિચુડ કિચુડ સંસારમાં રહેવાના, કે આ જો પૂરા થઈ જાય ને પછી આપણે બરાબર સુખ લઈએ, પછી પ્રાપ્તિનો આનંદ બરાબર માણીએ, પણ એ તો ક્યારેય થવાનું નથી. થોડુંક કિચુડ કિચુડ તો કંઈક ને કંઈક આ દેહ રહેશે ને ત્યાં સુધી એની સાથે ચાલુ રહેવાનું છે. તો એની અંદર પણ આ બહુ જ મોટો લાભ પ્રાપ્ત થયો છે. આ દુનિયામાં સારામાં સારી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. મારા જીવનની મોટામાં મોટી પ્રાપ્તિ મેં કરી લીધી છે એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ ભગવાનના સંત મળ્યા છે એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ જ નથી. અને એનો જ્યારે યોગ થાય પછી બીજી મહત્વની વાત સ્વામીએ કરી કે ભૂંડામાં ભૂંડું શું છે. તો સ્વામી કહે છે કે આવા ભગવાનને આવા સંત મળ્યા પછી એમને વિશે જે મનુષ્ય ભાવ આવે છે ભૂંડામાં ભૂંડું છે, એનાથી ભૂંડું બીજું કાંઈ નથી. એક એવું આવરણ છે મનુષ્ય ભાવ કે આપણી સામે જ છે છતાં પણ આપણે એમનો જેવો છે એવો લાભ લઈ શકતા નથી. આ છે મનુષ્ય ભાવ. શ્રીજી મહારાજે પંચાળાના ચોથા વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારે ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે પોતે મનુષ્ય જેવા ચરિત્ર કરવાના અને અદ્દલ એવું આચરણ કરે કે આપણને મનુષ્ય જેવા જ લાગે. આપણે ગમે એટલું નક્કી કરીને આવ્યા હોય પણ સામે બેસીએ અને એમને જોઈએ ત્યારે આપણા જેવા લાગવા માંડે, આ એમની કળા છે. એટલા માટે ભગવાનને નટવર કહેવામાં આવ્યા છે. એ આદર્શ નટ છે. એટલી સરસ એક્ટિંગ કરે કે આપણને લાગે કે આ તો ક્યાં બહુ દિવ્ય કઈ દેખાતા નથી. આગળના અવતારોમાં પણ આપણે જોઈએ છે કે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે બધા દેવતાઓ સ્તુતિ કરવા માટે આવ્યા હતા, બ્રહ્માજી પોતે સ્વયં સ્તુતિ કરવા માટે આવ્યા હતા કે ભગવાન પોતે અવતાર ધારણ કરીને પધાર્યા છે. એમનો મહિમા એમણે પોતે ગાયેલો છે શ્રીમદ ભાગવતની અંદર. પણ પછી થોડો સમય પસાર થયો અને બ્રહ્માજીને ફરી એકવાર દર્શન કરવાની ઈચ્છા થઈ અને પોતે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા ને તો બાળચરિત્ર કરતા હતા એટલે બધા ગોવાળિયાઓ સાથે હરે ફરે અને એની અંદર એવું થયું કે પછી ભેગા થઈને બધા ખાય અને જે ખાતા હોય તો એકબીજાનું એઠું પણ ખાય. હવે એ બધું પેલા બ્રહ્માજીએ જોયું. એમને ઈચ્છા હતી કે આ તો ભગવાન છે તો આપણે એમની પ્રસાદી જમીએ. પણ એમને તો જે રીતે ભગવાનને ગોભરાઈ કરતા જોયા, પેલું ખાઈને તરત માટીમાં જ હાથ લૂછી નાખ્યા, આ બધું જોયું એટલે એમને થયું કે આ કાંઈ પરબ્રહ્મ નથી, આ તો ગોવાળીઓ છે. એવું એના મનની અંદર પણ થઈ ગયું. તો બ્રહ્માજી પોતે સ્વયં બુદ્ધિના દેવતા હતા પણ જયારે આવું ચરિત્ર જોયું ત્યારે એમના મનની અંદર પણ સંશય થઈ ગયો. રામાવતારની અંદર જયારે રામચંદ્ર ભગવાન હતા અને સીતાજીનો એમને વિયોગ થયો તો એ વખતે પોતે એવા ચરિત્ર કરતા હતા કે ઝાડને પૂછે કે મારી સીતા ક્યાં છે, પથ્થરને પૂછે મારી સીતા ક્યાં છે. કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશુ. એને આ જડ છે કે આ ચેતન એવું પણ ભાન નહીં. સૌ ગાંડાની જેમ પોતે વર્તતા હતા એ વખતે શિવજીની સાથે સતી પોતે આમ આકાશ માર્ગે પસાર થતા હતા અને એમને ચરિત્ર જોયું. શિવજીએ પોતે જય સચ્ચિદાનંદ કહી અને ભગવાન રામને નમસ્કાર કર્યા પણ સતીને એ વખતે મનાણું નહીં. એમને થયું તમે કોને નમસ્કાર કર્યા, કે અમારા ઈષ્ટદેવ રામચંદ્રજી ભગવાનને. એમને કીધું કે આ ક્યાં ભગવાન છે, આ તો કોઈ પત્નીની પાછળ ઘેલો થયેલો પુરુષ આંટા મારે છે, એને તમે ક્યાં ભગવાન કહો છો. પછી તો એમને કસોટી કરવાની ઈચ્છા થઈ અને પોતે સીતાજીનું રૂપ ધારણ કરીને પધાર્યા કે હમણાં રામ છે પોતે સીતાને શોધે છે તો મને હમણાં જોશે સીતાના સ્વરૂપની અંદર, એટલે પોતે પાછા મન સીતા માનીને મારી પાસે આવશે. પણ જયારે એમને સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને રામચંદ્ર ભગવાન એમને જોયા તો તરત પાછા ઓળખી ગયા. તે દિવ્ય ચરિત્ર બતાવ્યું એમણે. હાથ જોડીને કીધું કે માતાજી તમે એકલા કેમ પધાર્યા છો, શિવજી કેમ દેખાતા નથી. એટલે એમને ખબર પડી ગઈ કે આ તો આપણું કસોટીની અંદર આપણે જ ભૂંડું દેખાવાનું થયું, આપણી જ લાજ ગઈ. અને પછી શિવજીએ પણ જયારે પોતે ગયા ત્યારે શિવજી પાસે પણ એમને એવું ખોટા દેખાવાનું થયું. શિવજીએ પણ એમનો ત્યાગ કર્યો કે તમે આવી રીતે રામચંદ્ર ભગવાને તમને માતાજી કીધા છે એટલે હવેથી આપણો વિયોગ. અને પછી ઘણો લાંબા વિયોગને અંતે એમને બીજા જન્મની અંદર શિવજીનો યોગ થયો. આ વાત તુલસી રામાયણની અંદર આવે છે. તો વાત એ થઈ કે જયારે ભગવાન પોતે અવતાર ધારણ કરીને પધારે, સંત પધારે પૃથ્વી પર, ત્યારે એવા ચરિત્ર કરે કે બુદ્ધિમાન હોય એને પણ પોતાને શંકા થઈ જાય. પણ એ વખતે એમના ચરિત્રની અંદર જો દિવ્ય ભાવ રહે તો પછી આપણો નિશ્ચય સાચો કહેવાય. શ્રીજી મહારાજના સમયની અંદર જે બધા પરમહંસો હતા એ બધાએ મહારાજને હરતા ફરતા જોયા
અને એમને એવો દ્રઢ નિશ્ચય કર્યો કે જે ભગવાન પોતે અક્ષરધામમાં બિરાજમાન છે એના એ અમારી આંખો સમક્ષ છે અત્યારે. નિગમ કહે અનુમાને, અને મુનિવરને નાવે ધ્યાને તે વાલો આ ભીને વાને, કે જે મોટા મોટા મુનિઓને ધ્યાનની અંદર આવતા નથી એ મારી નજર સામે જે ફરે એ જ છે. આવી દ્રઢ નિષ્ઠા એમણે એકવાર કરી, પછી એમણે એવી ગાંઠ બાંધી દીધી કે એમને ક્યારેય મહારાજના ચરિત્ર અંદર પછી સંશય થયો નથી. એમણે આપણને આદર્શ બતાવ્યો શ્રીજી મહારાજના પરમહંસોએ. નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ છે કે મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને અમારા સ્વરૂપનો નિશ્ચય ક્યાં સુધી રહે? ત્યારે નિત્યાનંદ સ્વામી એવું બોલ્યા હતા કે સ્વામી અત્યારે તો મહારાજ અત્યારે તો તમે સાક્ષાત રાજાધિરાજ પણ બિરાજો છો, લાખો માણસો આપને માને છે, પૂજે છે, આટલા બધા આપના સંતો હરિભક્તો, પણ કદાચ એવું બને કે તમને કોઈ માનતું ન હોય અને બધા તમને છોડીને જતા રહે, અને એવું બને કે તમે છે ને અત્યારે તો તમે ત્યાગાશ્રમના ધર્મો બધા પાળો છો, પણ કદાચ એવું બને કે તમે પોતે પરણેલા હો, તમારી પત્ની હોય, તમારે ત્રણ ચાર છોકરા હોય, અને તમે ભિખારી જેવી હાલતની અંદર હો, અને વડોદરાની બજારમાં તમે ભીખ માગવા નીકળ્યા હો, અને તમારી સામે કોઈ જોવા પણ તૈયાર ન હોય, આવી પરિસ્થિતિમાં અમે જોઈએ તો પણ હે મહારાજ, મારા મનમાં એવો શંકા સંશય ન થાય કે તમે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં હો. ત્યારે મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે કસોટીમાં પાસ થયા. અને ખાલી બોલ્યા નહોતા પરમહંસો, મહારાજના આવા આવા ચરિત્રોની અંદર પણ એમને પોતાની ક્યારેય શંકા થઈ નથી. બાકી મહારાજ સામાન્ય જ વર્તતા, આપણી જેમ જ ખાતા હતા, પીતા હતા, બોલતા હતા, ચાલતા હતા, બધું જ એની જેમ જ કરતા હતા, પણ એમણે મહારાજના સ્વરૂપનો નિશ્ચય એકવાર દ્રઢ કર્યો, શાસ્ત્ર પ્રમાણે કર્યો, મહારાજના સ્વરૂપનો મહિમા એમણે વ્યવસ્થિત રીતે સમજ્યા, પણ પછી એમણે આંબો તે આંબો અને લીમડો તે લીમડો, પછી એમાં એમણે શંકા કરી નથી. મહારાજે બે વચનામૃતમાં આ વાત કરી છે, વડતાલનું પહેલું અને ગરડા મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત, કે આપણે એકવાર નિશ્ચય કર્યો કે આંબાનું ઝાડ છે, પછી આપણને તાવ આવે તો એ આંબો એ આંબો જ રહે, એ કઈ લીમડો થઈ જાય નહીં, પછી આપણને ધંધામાં ખોટ જાય તો પણ એ આંબો આંબો જ રહે, આપણો એકનો એક દીકરો મરી જાય તો પણ આંબો એ આંબો મટી જાય નહીં, એમ એકવાર નિશ્ચય કર્યો કે આ સાક્ષાત ભગવાન છે, આ સાક્ષાત ભગવાનના અખંડધારક સંત છે, પછી આખી દુનિયા ઉથલ પાથલ થાય ને તો પણ એ સ્વરૂપની અંદર કઈ ફેરફાર થતો નથી. આ નિષ્ઠા આપણે પ્રગટના ઉપાસકો માટે બહુ જ જરૂરી છે કે આપણે હરતા ફરતા સંતના સ્વરૂપની અંદર ભગવાનને ઓળખવાની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણને આપી દીધી. હવે એ આપણને મળ્યા પછી આપણને સારામાં સારું તો મળી ગયું, પણ મૂંડામાં મૂંડું ન થઈ જાય, આપણને આવરણ ન આવી જાય, એટલા માટે આ વાતની ગાંઠ બાંધવાની બહુ જ જરૂર હોય છે અને એની વારંવાર દ્રઢતા કરવાની જરૂર છે. મહારાજે લોયાના 6ઠા વચનામૃતની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે કે કયા પ્રકારની મતિ છે એને ફેરવીને, કયા પ્રકારની મતિને ક્યારે ફેરવવી નહીં. પછી મહારાજે પોતે જવાબ આપ્યો કે કેટલીક આપણી તુચ્છ મતિ હોય છે કે હું અહીં બેસું તો જ મને ફાવે, મને આવા પ્રકારનું જ ખાવાનું જોઈએ, મને અમુક પ્રકારનું હોય તો ફાવે, અમુક પ્રકારનું ન ફાવે, મને અમુક જગ્યાએ જ ઊંઘ આવે, અમુક જગ્યાએ ઊંઘ ન આવે, આવી બધી આપણી તુચ્છ સ્વભાવની આટી હોય છે. મહારાજ કે મૂકી દેવી, એમાં પકડી રાખવું નહીં, એને જો પકડી રાખીએ તો આપણે મૂરખ કહેવાય, કારણ કે મૂરખ મગર અને મકોડો ત્રણ વસ્તુ માટે એવું કહેવાય છે કે પકડ્યું છોડે નહીં. તો એવી આટી છોડી દેવી આપણે કે જ્યારે સંત કહેતા હોય ત્યારે આપણે છોડી દેવી, સત્સંગની અંદર આપણે કંઈક વ્યવહાર કરતા હોય ને એ વખતે કંઈક અંદર અંદર આપણને બેના મતભેદ જુદા પડતા હોય તો એની અંદર પણ આપણે સરળથી ને મૂકી દેતા શીખીએ, એમાં આપણે મૂકી દેવું એવું મહારાજે આપણને શીખવાડ્યું. પણ મહારાજ કે કેવા પ્રકારની મતિ ક્યારે ફેરવવી નહીં, તો મહારાજે કીધું ભગવાનના નિશ્ચયરૂપી મતિ ક્યારે ફરવા દેવી નહીં, અને એ વાતની વારંવાર દ્રઢતા કરવી. કેવી રીતે દ્રઢતા કરવી? તો મહારાજ કે મહિમાની વાત સાંભળીને આપણા નિશ્ચયની વારંવાર પુષ્ટિ કરવાની જરૂર પડે છે. તો આ વાત એટલા માટે જરૂરી કે આપણને પ્રગટ મળ્યા, આપણી સામે ફરતા હોય, પછી વારંવાર પ્રગટની મહિમાની વાતો સાંભળી સાંભળી અને એની દ્રઢતા કરવાની હોય છે કે જેથી ફરીવાર આપણા નિશ્ચયની અંદર ફેરફાર થાય નહીં. એને આપણે ઘૂંટ્યા જ કરવું પડે, ઘૂંટ્યા જ કરવું પડે, ત્યારે આપણને એમની અંદર દિવ્યતાનો અનુભવ થતો હોય છે. ત્યારે એવી રીતે આપણે પણ પામ્યા, પ્રગટ સત્પુરુષને તો આપણે પામ્યા, એની ઓળખાણ આપણને થઈ, અને એ આપણા બહુ જ મોટા ભાગ્ય કે આપણને ઓળખાઈ ગયા, એમની કૃપાએ કરીને ઓળખ્યા છે. કારણ કે મહારાજે પ્રથમના 24મા વચનમાં કીધું
કે આપણી બુદ્ધિ બળે કરીને પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખી શકાતું નથી, એમની કૃપા થાય ત્યારે આપણને એમને વિશેની નિષ્ઠા બેસે છે. પણ બેસી ગયા પછી એક વસ્તુની આ વાતની દ્રઢતા, સારંગપુરમાં સંતોની ક્વિઝ હતી અને એ વખતે આ ક્વિઝ અને ડિબેટ હતી અને ડિબેટની અંદર આ પ્રશ્ન આ વિષય મૂકવામાં આવ્યો હતો કે સત્સંગમાં એટલે કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની આવશ્યકતા છે કે નહીં, આ વિષય હતો. અને બહુ જ જબરજસ્ત ચર્ચા થઈ સંતોની વચ્ચે, કારણ કે બધા ભણેલા સંતો હતા અને એક ગ્રુપ એવું સાબિત કરતું હતું કે આધ્યાત્મિક માર્ગ એ દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ છે. તો બુદ્ધિની જરૂર તો આમાં પડે જ, કારણ કે આ કઈ સામાન્ય માણસોનું કામ નથી. મહારાજે પંચાળાના પહેલામાં કીધું અમને બુદ્ધિવાળો ગમે છે, એટલે કઈ ગબરગણનું કામ નથી. જે શ્રેષ્ઠ બુદ્ધિવાળો એ જ આ માર્ગે ચાલી શકે એવી બધી વાતો એમણે પ્રતિપાદિત કરી. તો સામેવાળો પક્ષ હતો કે આ આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની કાંઈ જરૂર નથી, શ્રદ્ધાની જ જરૂર છે. શબરી ક્યાં બુદ્ધિવાળી હતી તો પણ એ પોતે ભગવાનને પામી શકી, તો આમાં બુદ્ધિની નહીં શ્રદ્ધાની જરૂર છે. બંને પક્ષની અંદર સારી એવી ચર્ચા થઈ અને પછી છેલ્લે સ્વામીશ્રી પાસે બાપા હાજર હતા અને પછી સ્વામીને કહેવામાં આવ્યું હતું કે સ્વામી આનો ઉકેલ તમે આપો. અને એ વખતે સ્વામીશ્રી બહુ સુંદર ઉકેલ, આમ તો ઘણી વાત કરી હતી પણ એક વાક્યમાં સ્વામીશ્રીનો સાર આપ્યો હતો. સ્વામીએ કીધું કે સત્સંગમાં આવતા પહેલા એટલે કે સત્પુરુષ મળતા પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવાનો, સત્પુરુષ મળે પછી બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. પહેલા આપણે બુદ્ધિનો ઉપયોગ એટલા માટે કરવાનો હોય છે, ગમે ત્યાં ભરાઈ ન જાય એટલા માટે, ત્યાં તો આપણે જોવાનું હોય છે કે જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું, રંગ પીતપણે રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. પીળું હોય એ બધું સોનું કહેવાય નહીં, એમ ભગવા વસ્ત્ર ધાર્યું હોય બધા સત્પુરુષ કહેવાય નહીં. એટલે પહેલા તો આપણે જોવું પડે કે આપણે ખોટી જગ્યાએ તો નથી ભરાઈ જતા ને, એટલે એક વાર તો આપણે બરાબર તપાસ કરવી. પણ આપણને ભગવાને કૃપા કરીને સત્પુરુષ મેળવી આપ્યા અને એની અંદર આપણને ઓળખાણ પણ થઈ ગઈ, આપણે એમના લક્ષણો પણ જોયા અને એની પરંપરા પણ આપણે જોઈ અને એમની અંદર આપણને નિષ્ઠા બેઠી, પછી આપણે બુદ્ધિને તાળા લગાડવાના, પછી બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં. એ જે કે એમ જ સાચે સાચું સ્વીકારી લેવાનું, કારણ કે આપણી બુદ્ધિ તો માયિક છે, માયિક બુદ્ધિ અમાયિક સ્વરૂપને પામી શકતી નથી. પછી તો એમના વચનની અંદર દ્રઢ વિશ્વાસ એ જ આપણને કામ લાગે છે, બીજી કોઈ બુદ્ધિ ત્યાં કામ લાગતી નથી. તો દ્રઢ વિશ્વાસ રાખી અને એમના વચને એમના સ્વરૂપને ઓળખી અને આપણે એને નિષ્ઠા છે એને આપણે પાક્કી કર્યા કરવી. પણ એની તે નાની નાની વાતની અંદર આપણને મનુષ્ય ભાવ આવ્યા કરે કે આપણી સામે જુએ તો આપણને ગમે ને આપણી સામે ન જુએ તો આપણને ન ગમે, તરત મનુષ્ય ભાવ આવી જાય. આપણને બોલાવે તો સ્વામીમાં દિવ્ય ભાવ રહે અને જો ન બોલાવે તો પાછું પૂરું થઈ જાય. આપણને કંઈક માન સન્માન આપે તો આપણને સ્વામીમાં દિવ્ય ભાવ રહે અને ન આપે તો પૂરું થઈ જાય. પાછું આપણા સંકલ્પો પૂરા કરે, આપણને આશીર્વાદ આપે ને ફળી જાય તો આપણને મજા આવી જાય. પણ જો એવું ન થાય તો શ્રીજી મહારાજે મધ્યના દસમા વચરણમાં વાત કરી કે ભગવાન જયારે દિવ્ય ચરિત્ર કરતા હોય ત્યારે તો આખી દુનિયાને દિવ્ય ભાવ રહે, એમાં શું નવી વાત છે. કે કરે છે, દિવ્યતા બતાવે છે, દિલ્હીનું અક્ષરધામ જોઈ અને નાસ્તિકો પણ બોલતા થઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજમાં કોઈ દિવ્ય શક્તિ તો રહેલી છે, એવું તે લોકો બોલતા થઈ ગયા. દિલ્હી અક્ષરધામ જોયા પછી ડોક્ટર અબ્દુલ કલામ, ભારતના શ્રેષ્ઠ કક્ષાના વૈજ્ઞાનિક, એ પોતે એવું બોલ્યા કે અક્ષરધામની અંદર કોઈ આધ્યાત્મિક શક્તિ કામ કરે છે, આમની અંદર ભગવાન સ્વામિનારાયણની શક્તિ કામ કરે છે, બાકી આવું કામ 5 વર્ષમાં આ રીતે પૂરું થાય નહીં. એ દિવ્યતાનો અનુભવ એને થયો. એક વૈજ્ઞાનિક પોતે ભગવાનના અસ્તિત્વને સ્વીકારે છે સ્વામીશ્રીનું આવું અક્ષરધામનું કામ જોઈને. મુકેશ અંબાણી આવ્યા હતા, આપણને ખબર છે કે રિલાયન્સે અત્યારે ભારતની જે સારામાં સારી કંપનીઓ કહેવાય એમાં પણ અગ્રગણ્ય સ્થાને છે અને રિલાયન્સ પોતે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર બેસ્ટ ગણાય છે અત્યારે. એ લોકો એવું માને છે કે અમે જે પ્રોજેક્ટ નક્કી કરીએ પાર પાડ્યા વિના રહે એવો કોન્ફિડન્સ છે. પણ એ મુકેશભાઈએ જયારે અક્ષરધામ આખું જોયું ત્યાં આવ્યા હતા 20 મિનિટ માટે, પણ 1.5 કલાક રોકાયા હતા. પણ એ જોયા પછી એમણે જે અભિપ્રાયો આપ્યો આ જ હતો કે રિલાયન્સ બધું જ કરી શકે એવું અમે માનીએ છીએ, પણ 5 વર્ષમાં હું અક્ષરધામ બનાવું એ રિલાયન્સ ન કરી શકે. અહીં આગળ આધ્યાત્મિક શક્તિ કામ કરે છે આવો અનુભવ એને પણ થયો. ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર, હવે ચાઇના તો પોતે આપણને ખબર છે કે કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે, ભગવાનના અસ્તિત્વને જ સ્વીકારતા નથી, તો એનો સિદ્ધાંત છે પાયાનો.
પણ એ કલ્ચરલ મિનિસ્ટર જયારે આખું અક્ષરધામ જોઈને આવ્યા પછી એટલા બધા પ્રભાવિત થયા હતા, એમણે કીધું કે આવું અક્ષરધામ ચાઇનાને જોઈએ છે, ચાઇનાને પણ આવા એક અક્ષરધામની જરૂર છે, એવું તમે ત્યાં બનાવો. ત્યારે જે સાથે સંતો હતા એમણે કીધું કે ચાઇના પાસે તો બધું જ છે, ટેકનોલોજી છે, બુદ્ધિશાળી માણસો છે, પૈસા છે, આટલી મોટી સત્તા છે, અને તમે આવું પાછા કરો છો પણ ખરા. તો એ લોકો પણ એવા સ્થાનો બનાવે છે કે દુનિયાના બધા જ શ્રેષ્ઠ સ્થાનોને પોતાના દેશની અંદર એની પ્રતિકૃતિઓ બનાવી છે કે તમે અક્ષરધામને તમારા દેશમાં જ બનાવો. તો એને કીધું કે ચાઇના ન બનાવી શકે, આ અક્ષરધામ છે ને તમે જ બનાવી શકો, એ અમે ન બનાવી શકીએ. અને પછી એમણે વાત કરી કે અહીં કઈક દિવ્ય શક્તિ કામ કરે છે, એ વિના થઈ શકે નહીં. તો આવો અનુભવ તો નાસ્તિકોને થાય છે, સ્વામીજીનું દિવ્યતાનું કાર્ય જોઈને, પરચાનું કામ જોઈને, એમાં તો બધાને દિવ્યતા રહે. હમણાં સ્વામીજી સારંગપુરમાં હતા અને અમદાવાદથી એક હરિભક્તનો ફેક્સ આવ્યો અને એમણે કીધું કે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા હતા. એમને શું હતું, એક દીકરી થઈ, પહેલા સંતાન તરીકે દીકરી હતી, એમને ઈચ્છા બહુ હતી કે મારો બીજો સંતાન તરીકે દીકરો જ આવે. બાપાએ આશીર્વાદ એમને લીધા હતા, બાપા અમદાવાદ હતા ત્યારે, અને સ્વામીએ આશીર્વાદ પણ આપ્યા હતા કે આ મારા સારું કરશે. હવે પછી તો સ્વામી શું, તો આ 2-4 મહિના પછીનો પાછો પ્રસંગ બન્યો કે એમણે પોતે પછી મેડિકલ ચેક કરાવ્યું, ચેકઅપ કરાવ્યું, અને એમાં પાછું એવું આવ્યું કે તમારે તો દીકરી આવવાની છે. એટલે હવે એમણે બાપાને ફેક્સ કર્યો કે સ્વામી તમે આવા આશીર્વાદ આપ્યા હતા કે મહારાજ છે દીકરો આપશે અને હવે આ તો દીકરી આવવાની છે, આવું કેમ થયું? આવો સવાલ એમણે કર્યો. એટલે પછી સ્વામીશ્રી ઉપર પછી ફોન કરાવ્યો, સ્વામીશ્રી સાથે ફોનમાં વાત કરાવી એમને, અને સ્વામીએ તો સમજણની વાત કરી કે જો આ તો એવું છે કે આ તો મહારાજની ઈચ્છાથી જે આવે એમ આપણે રાજી રહેવાનું. એટલે સ્વામી એને સમજાવ્યા અને સ્વામી કે આશીર્વાદ છે, સારું કરશે. હવે પેલાને પાછું એવી શ્રદ્ધા કરી, સ્વામીએ કીધું કે હવે આશીર્વાદ તો આપે જ, સારું કરશે એટલે શું સારું કરશે? અને ફરી વાર ગયા ડોક્ટર પાસે, ફરી ચેક કરાવ્યું તો દીકરો થઈ ગયો. એ આવ્યા સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે, સારંગપુરમાં રૂબરૂ આભાર માનવા માટે, સ્વામી બહુ કૃપા કરી તમે કે દીકરીનો દીકરો કરી દીધો. સ્વામીએ તો એમાં બહુ રિસ્પોન્સ ના આપ્યો, પણ આવી રીતે જો કંઈક થઈ જાય કે દીકરીનો દીકરો થઈ જાય તો આપણને કેવી દિવ્યતા બતાય, કે આ તો જબર વાત કહેવાય, કે આ તો આપણે કલ્પના નથી કરીને એવું થઈ ગયું. પણ ધારો કે ન થાય તો એ વખતે પણ આપણને દિવ્યતા રહે. અને સ્વામી કે દીકરો જ થશે અને પછી ન થાય તો, એવા આશીર્વાદ આપણને 10-10 વખત આપે ને પછી ન થાય તો, ત્યાં દિવ્ય ભાવ રે, એનું નામ ભક્ત કહેવાય. બાકી એ વખતે આશીર્વાદ આપે અને ફળે તો બધાને દિવ્ય ભાવ રે, એમાં ભક્ત પણ અને અભક્ત પણ એનો કોઈ ફેર પડતો નથી. પણ ભક્ત એને કહેવાય કે જ્યારે મનુષ્ય ચરિત્ર સામે થતા હોય ને એની અંદર પણ એની નિષ્ઠા ક્યારેય ડગે નહીં. તો આ ભક્તનું લક્ષણ છે. આપણે ત્યાં ખબર છે કે આપણા હરિભક્ત હતા મુંબઈના, આપણા ધામમાં ગયા થોડા સમય પહેલા, ભાનુભાઈ, એમને પોતાને આપણા ટ્રસ્ટી હતા સંસ્થાના, એને ગોલ્ડ બ્લેડરમાં પથરી હતી. વર્ષો પહેલાનો પ્રસંગ છે. એટલે એમને પછી ત્યાં કંઈક પરદેશની અંદર જવાનું હતું બિઝનેસ ટૂર માટે, એ જ વખતે એમને પથરીનો દુખાવો ઉપડ્યો. ડોક્ટર પાસે ગયા, બધું ડોક્ટરે તપાસ કરીને એમણે કીધું કે તમારે તો તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એવી પરિસ્થિતિ છે. હવે એમને પરદેશ જવું પણ જરૂરી હતું એટલે એમને બાપાને ફોન કર્યો કે સ્વામી આવી રીતે ડોક્ટર તો એવું કહે છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે અને મને તો આવી રીતે મારે તો જવું પડે એમ છે. તો સ્વામી બાપાએ એમને આશીર્વાદ આપ્યા, કીધું કે અમે પ્રાર્થના કરીએ છીએ મહારાજને, ભગવાન બધું સારું કરશે અને તમારે કંઈ વાંધો નહીં આવે, ઓપરેશન નહીં કરાવવું પડે. આવું સ્વામી આશીર્વાદ આપી દીધા. એમને પણ એટલો બધો વિશ્વાસ કે એમને ડોક્ટર ના પાડી, મારે ઓપરેશન કરાવવું નથી, અને હરવા ફરવા માંડે એમને, એનો દુખાવો એ બેસી ગયો, પથરી તો એમને જ પડી હતી. પણ એમને એમને બધું ચાલ્યું વર્ષો સુધી, એમને લગભગ 10-12 વર્ષ એમને ચાલ્યું, પથરી પડી હતી એમને, કોઈ જાતની ચરી નહીં, કોઈ જાતનું નહીં. અને પછી પાછું એમને 12 વર્ષ પછી ઓપરેશન કરાવ્યું, પણ સ્વામીશ્રીના આશીર્વાદથી એમને એટલા વર્ષ સુધી એમને બધું વગર ઓપરેશન એ બધું સારું થઈ ગયું. પણ આશ્ચર્યની વાત શું છે કે સ્વામીશ્રીને પોતાને એ જ પ્રકારની પથરી ગોલ્ડ બ્લેડરમાં હતી, તો સ્વામીને ઓપરેશન કરાવવું પડ્યું હતું. 1000 જેટલી ગોળીઓ ડોક્ટરે ખવડાવી હશે પણ પથરી નીકળી નહીં, અને સ્વામીશ્રીને ઓપરેશન કરાવવું પડ્યું. તો એમના આશીર્વાદથી બીજાને સારું થઈ જાય એવું આપણને દેખાય ત્યારે આપણને દિવ્ય ભાવ મને, અને પછી એ જ પોતે માંદા પડે ને ત્યારે આપણને થાય કે આ કાળું કેમ હશે. યોગી બાપા ત્યાં ગોળી ખાતા હતા ગોંડલની અંદર દવાની, એટલે પછી ગરીબ ભક્તે કીધું બાપા તમારે પણ ગોળીઓ ખાવી પડે? એટલે યોગી બાપા કે આ ડોક્ટર છે ને કોઈ દાડો રસોઈ ના આપે તો આ એની રસોઈ લઈએ છીએ અમે. મોટા પુરુષ છે બધાને સેવા આપતા હોય,
એનો મર્મ આપણને ખબર ન હોય, ઘણા બધા કામ પોતે કરતા હોય, એમની બીમારીની અંદર પણ ઘણાયની કસોટીઓ જાત જાતની થઈ જતી હોય, કેટલાયનો નિશ્ચય પાક્કો થઈ જતો હોય, કેટલાયનો ખીલો હલાવી જતા હોય, કેટલાયને સેવા આપતા હોય, કેટલાયના સંકલ્પો પૂરા કરતા હોય, પણ આવું બધું પોતે કરવાના, એ પોતે પણ બીમારી ગ્રહણ કરવાના. અત્યારે આપણે જાણીએ છીએ, હમણાં અહીં આવતા પહેલા સ્વામીશ્રીએ લીલા કરી તો બધાને એવું થઈ ગયું કે હવે સ્વામીશ્રી પધારશે નહીં, એવું બધાના મનની અંદર થઈ ગયું. તો પછી પાછા સ્વામીએ એવી લીલા કરી કે પોતે એવી સાનુકૂળતા પાછી કરીને પાછા પોતે પધાર્યા પણ ખરા. પણ ન આવે અને એવું કરે ને ત્યારે પણ આપણને દિવ્યતા રહે, નહીતર ઘણા બધાને થઈ ગયેલો. પ્રમુખ સાહેબ મહારાજને હાર્ટ એટેક આવે છે, એમને બાયપાસ સર્જરી કરાવવી પડે છે, એમને મોતિયાનું ઓપરેશન કરાવવા પડે. મનુષ્ય જેવા મનુષ્ય છે, એની અંદર છે શું એવું કે તમે બધા કહો છો કે ભગવાનના અખંડ ધારક સંત છે, પણ હવે ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ હતા એ વખતે પણ ભગવાન સ્વામિનારાયણને પોતાને પણ બીમારીઓ આવી છે, અને મોટી મોટી બીમારીઓ આવી છે, પોતે ગ્રહણ કરીશ. આ રીત છે, મનુષ્ય દેહ ધારણ કર્યું છે ત્યારે પોતે આ બધું જ અંગીકાર કરે છે. કેટલાક કે પ્રમુખ સાહેબ મહારાજ પોતે બેઠા હતા અને એમને ખબર હતી કે આવું બધું થવાનું, અક્ષરધામ આતંકવાદનો હુમલો કેમ થયો, આવું કેમ થયું, કહો કે કેમ એમણે પોતે આવું અટકાવ્યું ને ઐશ્વર્યથી. આવા બધા પ્રશ્નો ઘણાને થતા હોય છે, પણ હવે એ ભગવાનને સંજારે પૃથ્વી પર પધારે ત્યારે કે આવી રીતે ઐશ્વર્ય વારંવાર ન વાપરતા હોય, અને વાપરતા હોય તો જરૂર હોય તો એ વાપરતા, ન વાપરતા હોય એમાં પણ એની પાસે કંઈક મર્મ આપણને કંઈ ખબર પડે નહીં. રામચંદ્ર ભગવાન પોતે હતા, સાક્ષાત ભગવાન હતા, હવે એને ખબર હતી પેલું મૃગલું છે એ પોતે હકીકતમાં મૃગ નથી, પણ મારી જ છે, પોતે મૃગ બનીને આવ્યો છે. એ અંતર્યામી નહોતા, બધું જ જાણતા હતા. એને ખબર હતી કે હું જઈશ ને પાછળ રાવણ આવવાનો છે ને સીતાને ઉઠાવી જવાનો છે, તો શું કામ પોતે ગયા, શું કામ એને છોડીને દૂર ગયા. બધું એમણે કર્યું અને પછી પછી લડાઈ કરીને પછી સીતાને પાછી પણ લઈ આવ્યા. આ બધું કરે છે એની પાછળ મર્મ હોય છે. ઘણા બધા જીવોના કલ્યાણ પણ એમને કરવાનું હોય, ઘણું કામ કરવાનું આપણને ખબર પડે નહીં. પણ આપણો તો ભક્ત તરીકે આપણી એ જ ફરજ છે કે જ્યારે આપણે એકવાર નિશ્ચય દ્રઢ કર્યો ત્યારે એમના બધા ચરિત્રોની અંદર આપણને દિવ્ય ભાવ રહેવો જોઈએ, મનુષ્ય ચરિત્રમાં પણ રહે અને દિવ્ય ચરિત્રની અંદર પણ રહે. એટલે હવે તો ખાસ પ્રત્યક્ષ છે, સ્વામીશ્રી ભારતમાં બિરાજતા હોય અને આપણે સંતોની કથા વાર્તા સાંભળતા હોય અને એમાં જયારે બાપાનો મહિમા આવે ત્યારે આપણને અહોભાવ બહુ રહે, પણ જયારે આપણી સામે આવીને બેઠા છે અને જયારે એમનો લાભ લે છે ને ત્યારે હવે એ બધા મહિમાના વચનો અત્યાર સુધી જેટલા આપણે સાંભળ્યા છે ને એ બધા યાદ કરવાના. એ બધા સામે બેઠા હોય ત્યારે સંભાળીને દર્શન કરીએ તો દર્શનનો સુખ જુદો આવે, બાકી મહિમા વગરનું દર્શન લુખ્ખું દર્શન, મહિમા વગરની સ્મૃતિ એ લુખ્ખી સ્મૃતિ, એમાં કાંઈ સુખ આવે નહીં. મહારાજે સારંગપુરના પાંચમા વચનાવતમાં વાત કરી, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનના દર્શન કરતા હોઈએ તે બધાને એક સરખું ફળ થાય કે ઓછું વધતું ફળ થાય. આપણે 1000 માણસ સભામાં બેઠા હોઈએ અને બધા સ્વામીશ્રીની પૂજાના દર્શન કરતા હોઈએ તો બધાને એક સરખો લાભ થાય કે વધારે ઓછો લાભ થાય, ત્યારે મહારાજેનો જવાબ એવો આપ્યો છે કે બધાને એક સરખો લાભ થતો નથી, જેને જેટલો મહિમા હોય ને એટલો એને લાભ થાય. જેટલા મહિમાપૂર્વક આપણે વધારે દર્શન કરી શકીએ એટલો આપણે વધારે સુખનો અનુભવ કરી શકીએ, એટલો વધારે આપણા જીવને સમાસ થાય. તો સામે આવીને બેઠા છે ત્યારે આપણે યાદ કરવાનું કે આ સંત એવા છે એનો ક્યાંય જોટો જડે નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે ભગવાનના અખંડ ધારક સંત કીધા છે એ આ સંત છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેને પરમ એકાંતિક સત્પુરુષ કહ્યા છે, જેના દર્શનથી ભગવાનના દર્શન તુલ્ય ફળ કીધું છે સારંગપુરના 10મા વચનામૃતમાં, આવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. એ વાત જે મહારાજે વચનામૃતમાં કરી આ જ સંત છે એવું એ વખતે યાદ કરીને આપણે દર્શન કરીએ તો પછી આપણને જેવું છે એવું સુખ આવે. એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, અંગો અંગમાં ભગવાન બિરાજમાન છે. આ બધો મહિમા શાસ્ત્રની અંદર તો છે, પણ જયારે સામે હોય ત્યારે આપણે દર્શન અને મહિમા એ બંને જો ભેગા કરી શકીએ અને એમાં દિવ્યભાવ સાથે આપણે એનો લાભ લઈએ તો ખરેખરો લાભ આપણને પ્રાપ્ત થાય. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે પ્રાપ્તિ આપણને થઈ, દુનિયામાં સારામાં સારી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ, મોટામાં મોટો લાભ આપણને પ્રાપ્ત થયો છે, હવે એની અંદર આપણને અખંડ દિવ્યભાવ રાખી અને લાભને આપણે સાચવી શકીએ અને વધુ ને વધુ આપણે અંતરમાં સમાસ પામી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.